लोकमान्य तिलक ने संवत्सरी निमित्ते तेओनी प्रतिमा ने पुष्पांजलि अर्पित कराई हती। भारतना बंधारणमां नागरिकों ने मौलिक अधिकारो आपवामां आव्या छे। ज्यारे देश अंग्रेजोनो गुलाम हतो त्यारे ईस्वीसन 1895 सौप्रथम वार बाळ गंगाधर तिलके नागरिकोना मौलिक अधिकारनी वात करी हती। लोकमान्य तिलक तरीके ओळखाता आ महान स्वातंत्र सेनानी राष्ट्रवादी अने समाज सुधारक हता। स्वराज मारो जन्मसिद्ध अधिकार छे अने तेने लईने ज जंपीश ते तेमनुं आ सूत्र खूब ज लोकप्रिय बन्युं हतुं। तिलके मौलिक अधिकारोनी वात करी ते पछी स्वतंत्रता आंदोलन दरमियान समयांतरे मौलिक अधिकारोनी मांग उठती रही हती। 1 ऑगस्ट 1920 ए लोकमान्य तिलकनुं मृत्यु थयुं अने न मात्र महाराष्ट्र परंतु आखो देश शोकमां हतो। त्यारे आजना दुखद दिवसे वडोदरा महानगरपालिका द्वारा आनंदपुरा सरकारी छापखाना पासे तेओनी प्रतिमाने मेयर केवल रोकड़ियाना वरद हस्ते पुष्पांजलि अर्पण करवामां आवी हती। આ સમય અધિકારીઓ પદાધિકારીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ, આવા શબ્દ સાથે ભારત માતાના ચરણોમાં પોતાનું જીવન ખપાવી દેનાર બાળ ગંગાધર લોકમાન્ય તિલકને આજના દિવસે ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આજે પણ જે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ એ ગણેશ ઉત્સવની 1893માં શરૂઆત કરનાર અને એવું કહી શકાય કે હંમેશા ભારત દેશમાં નાગરિકોની ચિંતા કરી, ભારત માતાને સ્વતંત્રતા પાવા માટે પોતાનું જીવન બલિદાન કર્યું અને એની સાથે જ્યારે જ્યારે સમાજમાં પણ જરૂર પડી ત્યારે સમાજમાં નવું ચેતવંતુ બનાવવા માટે એમને અનેક પત્રિકાઓ, મરાઠા કેસરીની પત્રિકાઓ દ્વારા જેમને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, એવું કહી શકાય કે મહાન સ્વતંત્રતા સેનાની અને પ્રખર સમાજ સુધારક એવા બાળ ગંગાધર લોકમાન્ય તિલક ને આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એમને બતાવેલા રસ્તા પર, એ વખત હતો જ્યારે દેશ માટે મરવાની જરૂર હતી અને આજે જરૂર છે કે દેશ માટે જીવવાની। જો દરેક લોકો દેશ માટે પોતાનું કર્તવ્ય સમજીને રાષ્ટ્રહિત માટે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે, પોતાને સોંપાયેલું કામ નિષ્ઠાપૂર્વક કરે, એની સાથે દેશ માટે નાની મોટી જવાબદારી અદા કરે, તો સાચા અર્થની અંદર આજના દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપી કહેવાય। સ્વતંત્ર પૂર્ણ સ્વરાજની સૌ પ્રથમ માંગણી કરનાર, હોમ લીગની સ્થાપક, પ્રથમ સ્થાપના કરનાર લોકમાન્ય તિલકજી, આજે એમની પુણ્યતિથિના દિવસે અમે ફુલાર કર્યો છે। જે રીતના ધાર્મિક ઘરે ઘરે જે ગણપતિનો કાર્યક્રમ થતા તેને સાર્વજનિક લાવીને લોકહિત અને રાષ્ટ્રહિત માટે જે રીતના એમને સમાજમાં એક પહેલ કરી અને કઈ રીતના રાષ્ટ્ર અને સમાજના હિત માટે ધાર્મિક પ્રોગ્રામ્સને બી કોઓર્ડિનેટ કરી શકાય એનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું। મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા અને આઝાદીનો જે પ્રણેતા કહેવાય એમ, આજે એમની પુણ્યતિથિએ અમે શ્રદ્ધાંજલિ અર્પી અને કોટી કોટી વંદન કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।